ચોટીલામાં મોંઘીભાઈ સ્મશાન ગૃહનું લોકાર્પણ સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું। ચોટીલામાં પ્રથમ વખત મૃતદેહને અગ્નિ સંસ્કાર ડીઝલ ભઠ્ઠી દ્વારા કરવામાં આવશે। ચોટીલા નગરપાલિકા દ્વારા 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી આજ રોજ ચોટીલાના વિવિધ સમાજના સ્મશાન ગૃહના બ્યુટિફિકેશન માટે 1,11,00,000 ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, જેમાં મોંઘીભાઈ સ્મશાન ઘરનું લોકાર્પણ સુરેન્દ્રનગરના સંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું। લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સુરેશભાઈ ધરજિયાની વિશેષ હાજર રહ્યા। આ ઉપરાંત ચોટીલા મામલતદાર પ્રકાશભાઈ કોઠી, ચીફ ઓફિસર નિકુંજ વોરા, ભાજપના આગેવાન મેરુભાઈ ખાચર, નગરપાલિકા ઉપપ્રમુખ જયદીપભાઈ ખાચર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, કરણીસેના પ્રમુખ શક્તિસિંહ ઝાલા અને નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપના હોદ્દેદારો તથા ચોટીલાના સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સ્મશાનને સુંદર બનાવવાની કામગીરીને બિરદાવવામાં આવી। જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા। આજે ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરીને આજે ચોટીલા ખાતે નગરપાલિકા દ્વારા કુલ 2 સ્મશાન ગૃહો છે એ ચોટીલાની જનતા માટે સગવડતા કરવામાં આવે છે। એક જનરલ સ્મશાન છે અને એક ખાસ કરીને દેવી પૂજક છે, રાવણદેવ સાધુ દલિત સમાજ છે। જે જનરલ સ્મશાન છે એ 64,00,000થી વધારે કિંમતનું અને જે બીજું સ્મશાન છે એ 46,00,000થી વધારે, આમ કુલ 1,11,00,000થી વધારે રકમના 2 સ્મશાન ગૃહો ચોટીલાની જનતા માટે 14મું નાણાપંડી અને જિલ્લા આયોજન મંડળની બંનેની ગ્રાન્ટમાંથી બનાવવા છે અને ચોટીલાની જનતાને એની એક સગવડતા ઊભી થઈ છે। અને આ સ્મશાનમાં જે કોઈ આત્માઓ આવે એ બધા સ્વર્ગે જાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું।